नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषयनामना मूळ तत्वों चैप्टर नंबर 7 भागीदारी पेढ़ीनु विसर्जन। हवे ते अंगेनी आपणे अगाउ टूंकी थियरी अने दाखलाओ अने आम नोंधो आपणे शीख्या। हवे ते अंगेनी बे टूंक नोंधो शीखवानी छे, माल मिलकत निकाल खाता अंगे टूंक नोंध अने बीजी टूंक नोंध छे अदालत द्वारा विसर्जन अंगेनी टूंक नोंध। आ बने टूंक नोंधो खास करीने विसर्जनना चेप्टर में 3 मार्कमां पूछवामां आवे छे। तो पहली टूंक नोंध छे माल मिलकत निकाल खाता अंगेनी टूंक नोंध। तो माल मिलकत निकाल खाता अंगेनी आपणे जे आम नोंधो शीख्या एना आधारे ज माल मिलकत निकाल खाता अंगेनी टूंक नोंध शीखवानी छे। तो हवे एने पेलुं छे जुदा जुदा पॉइंट आपणे शीखीशुं। तो के माल मिलकत निकाल खाताने आपणे अगाउ चर्चा करी एम माल मिलकत निकाल खाताने संपादन खाता तरीके ओळखवामां आवे छे। तो आपणे टूंक नोंधनी अंदर माल मिलकत निकाल खाताने संपादन खाता तरीके ओळखवामां आवे छे। तो आपणे एक માર્કનો ટૂંકો પ્રશ્ન પૂછાય છે કે માલ મિલકત નિકાલ ખાતાને કયા સ્વરૂપે બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કયા ખાતે તરીકે ઓળખવામાં આવે છે? સંપાદન ખાતું। તો માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે ઓળખવામાં આવે છે। બીજો પોઈન્ટ છે માલ મિલકત નિકાલ ખાતામાં કઈ કઈ મિલકતો ક્યાં લઈ જવામાં આવે છે? તો માલ પાકા સર્વેયામાં આપેલી બધી જ મિલકતો રોકડ અને બેંક સિલક સિવાયની, એટલે કે રોકડ અને બેંક સિવાયની અન્ય સ્થિર મિલકતો અને ચાલુ મિલકતો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ નોંધવામાં આવે છે। તો આપણે લખીશું રોકડ અને બેંક સિલક સિવાયની તમામ મિલકતો ના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ નોંધાશે, ઉધાર બાજુ લઈ જવાશે। કઈ કિંમતે લઈ જવામાં આવે છે? તો કે ચોપડે કિંમતે। ત્યારબાદ પેઢીને આપેલા જુદા જુદા પ્રકારના દેવાઓ, તો મૂડી મૂડી ખાતામાં વહી જાય છે વિસર્જન વખતે, અનામતો ભાગીદારોને મૂડી ખાતે અથવા ચાલુ ખાતે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે। ત્યારબાદ રહેલા લાંબા ગાળાના દેવા અને ટૂંકા ગાળાના દેવા, એનો નિકાલ કરવાનો હોય તો માલ દેવાઓના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ લઈ જવામાં આવે છે અથવા નોંધવામાં આવે છે। કઈ કિંમતે? તો કે ચોપડે કિંમતે। તો અહીંયા 3 બાબતો થઈ। એક તો માલ મિલકત નિકાલ ખાતાને કયા ખાતા તરીકે ઓળખવામાં આવે? સંપાદન ખાતા તરીકે। બીજું છે રોકડ અને બેંક સિવાયની તમામ મિલકતો, એટલે રોકડ અને બેંક સિલક બે સિવાય બાકીની તમામ મિલકતોના ખાતા શું કરીએ? આપણે બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ લઈ જઈએ। એ જ રીતે પાકા સર્વેમાં આપેલી મૂડી મૂડી ખાતામાં લઈ જઈએ, અનામતો બધી ભાગીદારોને મૂડી ખાતે જમા બાજુ લઈ જવામાં આવે, અને એ સિવાયના અન્ય દેવાઓ એટલે દેવાઓના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ લઈ જવામાં આવે। હવે પોઈન્ટ નંબર 2 અને પોઈન્ટ નંબર 3, આ જે મિલકતો અને દેવા છે એનો નિકાલ કરવાનો હોય તો એના નિકાલની વ્યવસ્થા કેવી રીતે કરીએ છીએ? તો કે મિલકતો જે આપણે વેચીએ તો એના કારણે શું થાય? રોકડની
उपज थाय तो ये रोकड़ी उपजनी आमनोद आपणे शुं करी हती रोकड़ बैंक खाते उधार ते माल मिलकत निकाल खाते जमा तो रोकड़नी जे मिलकतनी वेचाण करीए अथवा एनी उपज वेच करवामां आवे तो तेनी नोंद क्यां थाय तो मिलकतो वेचता थयेल उपज माल मिलकत निकाल खाते जमा बाजू दर्शावाशे कई किंमते तो के वेचाण किंमत एटले के उपज किंमते तो मिलकतो वेचता थयेली उपजो माल मिलकत निकाल खाता में उपज तरीके जमा बाजू दर्शावामां आवे छे। आज रीते पॉइंट नंबर 5 जे रीते त्रीजो पॉइंट तो आप देवानुं खातुं बंद करीने माल मिलकत निकाल खाते जमा बाजू लई गया था हवे आ देवाने चूकवामां आवे तो देवू चूकवो एटले धंधामांथी रोकड़ जाए तो रोकड़ जाए तो रोकड़ खाता जमा थाय तो माल मिलकत निकाल खाते उधार थाय तो देवानो निकाल करवामां आवे देवाओना निकाल थता रोकड़ चूकवाय तेनी नोंध माल मिलकत निकाल खाते उधार बाजू करवामां आवे छे। એટલે કે દેવાઓનો જો નિકાલ કરો તો એ દેવું નિકાલ કરતાં રોકડ દેવું ચૂકવવું પડે એટલે રોકડ જાય અને રોકડ ચૂક જાય તો એ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય એટલે દેવું ચૂકવાય થાય દેવાનો નિકાલ થાય અથવા દેવું ચૂકવવામાં આવે તો એની આમનંદ શું કરીએ છીએ આપણે માલ મિલકત નિકાલ ખાતે ઉધારી રોકડ બેંક ખાતે જમા તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવે છે। આમ દેવા અને મિલકતોનો નિકાલ થયા બાદ માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવામાં આવે તો માલ મિલકત નિકાલ ખાતું બંધ કરતા માલ મિલકત નિકાલ ખાતું બંધ કરી નફો કે ખોટ ભાગીદારોના નફા નુકસાનના જૂના પ્રમાણમાં મૂડી ખાતે કે ચાલુ ખાતે લઈ જવામાં આવે છે। એટલે કે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીએ તો એનું બંધ કરી જે નફો અથવા ખોટ જે મળે તેનો નિકાલ ભાગીદારોના મૂડી ખાતે નફા નુકસાનના જૂના પ્રમાણમાં કરવામાં આવે છે। તો આ ત્રણ માર્ગમાં જે ટૂંકનો પૂછાય છે માલ મિલકત નિકાલ ખાતા અંગેની એના 6 મુદ્દાઓ એ 6 મુદ્દાઓમાં પહેલું છે માલ મિલકત નિકાલ ખાતાને કયા તરીકે ઓળખવામાં આવે તો કે સંપાદન ખાતા તરીકે ઓળખવામાં આવે। બીજું આવે મિલકતોના ખાતા બંધ કરી ક્યાં લઈ જવામાં આવે તો મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ નોંધવામાં આવે। એ જ રીતે દેવાનો ખાતા જો બંધ કરો તો દેવાના ખાતાની જમા બાકી હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ લઈ જવામાં આવે। ત્યારબાદ મિલકતો અને દેવાનો નિકાલ કરીએ તો એમાં મુદ્દા નંબર 4 મિલકતો વેચતા થયેલ ઉપજ તો મિલકતો વેચો એટલે રોકડ આવે અને એની ઉપજ થાય માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ દર્શાવાય એટલે મિલકતની ઉપજની નોંધ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ થાય અને દેવું જો ચૂકવાય એટલે મુદ્દા નંબર 5 દેવાઓ ચૂકવાય અથવા એનો નિકાલ કરવામાં આવે તો રોકડ જાય અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર બાજુ નોંધવામાં આવે એટલે દેવાનો નિકાલ કરતા થયેલ નોંધ એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવે છે અને દેવા અને મિલકતોનો નિકાલના અંતે ખાતું બંધ કરવામાં આવે તો મિલકતો માલ મિલકત નિકાલ ખાતું બંધ થતાં થયેલો નફો કે ખોટ ભાગીદારોના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે
नफा नुकसानना जूना प्रमाणमां लई जवामां आवे छे। એટલે કે નફા નુકસાનનું કયું પ્રમાણ લેવામાં આવે છે કે જૂના પ્રમાણમાં મૂડી ખાતા હોય તો મૂડી ખાતે અને ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતે લઈ જવામાં આવે છે। તો આ હતી માલ મિલકત નિકાલ ખાતા અંગેની ટૂંક નોંધ। હવે બીજી ટૂંક નોંધ છે અદાલત દ્વારા થતું વિસર્જન। તો આપણે વિસર્જનની મુખ્ય કેટલી રીતો છે, બે રીત છે। એક છે સામાન્ય વિસર્જન એટલે કે અદાલત વગર વિસર્જન, એટલે કે અદાલતના હસ્તક્ષેપ વગરનું વિસર્જન, અને બીજો પ્રકાર આપણે શીખ્યા હતા અદાલત દ્વારા વિસર્જન। તો આપણે અદાલતના હસ્તક્ષેપ વગરની વિસર્જન અંગેની આપણે ટૂંકનો અગાઉ શીખ્યા હતા, હવે છે અદાલત દ્વારા વિસર્જન। તો અદાલતનું વચ્ચે આવવાનો સંજોગો ક્યારે ઊભા થાય છે, જ્યારે ભાગીદારી પેઢીના જે નિયમો છે એ નીતિ નિયમોનું જો ચોક્કસપણે પાલન થતું ન હોય ત્યારે કોર્ટ મેટર ઉદ્ભવે છે। આ કોર્ટ મેટર ઉદ્ભવે ત્યારે અદાલત દ્વારા વિસર્જનના સંજોગો ઉદ્ભવે છે, અથવા એવા એવા સંજોગો ઊભા થાય કે જેના કારણે પેઢીનું વિસર્જન અદાલત દ્વારા થાય। તો એના મુખ્ય સાત મુદ્દાઓ છે, એમાં પહેલું છે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય ત્યારે। તો ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પહેલો સંજોગ છે અદાલત દ્વારા વિસર્જન, કે જ્યારે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, એટલે કે જ્યારે એ ગાંડો થઈ જાય અથવા એનું માનસિક સંતુલન યોગ્ય રહે નહીં, એવા સંજોગોમાં ભાગીદારી પેઢીનું વિસર્જન અદાલત દ્વારા કરવામાં આવે છે। નંબર બે, જ્યારે કોઈ ભાગીદાર પોતાનું કાર્ય કરવા અશક્તિમાન બને, કોઈ ભાગીદાર એવો બને કોઈ ભાગીદારને જે ફરજ છે અથવા પોતાનું જે કાર્ય છે, આ પોતાનું કાર્ય એટલે કે ફરજ, જે પોતાની જે ફરજ છે, પોતાનું જે ધંધાની અંદર કાર્ય છે એ કાર્ય કરવા માટે શક્તિમાન ન રહે અથવા પોતાની સક્ષમતા ગુમાવી બેસે, ત્યારે પણ ભાગીદારી પેઢીનું અદાલત દ્વારા વિસર્જન કરવામાં આવે છે। આ બે સંજોગો સિવાય ત્રીજો સંજોગ છે, તો કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધ કાર્ય કરે। તો કોઈ ભાગીદાર એવો હોય કે જે પેઢી અથવા પેઢીનું જે ધંધો છે એ ધંધાનું જે હિત સંકળાયેલું હોય, હિતના વિરુદ્ધમાં જઈને કાર્ય કરે, એટલે કોઈ ભાગીદાર એવો હોય કે જે ધંધાનો જે નીતિ નિયમો છે અથવા જે એનું એમાં હિત સંકળાયેલું છે પેઢીનું, એ હિતની વારંવાર વિરુદ્ધ જઈને કાર્ય કરતો હોય, તો આ સંજોગોમાં પણ ભાગીદારી પેઢીનું વિસર્જન અદાલત દ્વારા થાય છે। ચોથું છે કોઈ ભાગીદાર પોતાની ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે। તો કેટલીક વાર એવું બને છે કે કોઈ ભાગીદાર એવો હોય કે જે ધંધાની શરતો છે અથવા ધંધાના જે નીતિ નિયમો છે, એ નીતિ નિયમોનો વારંવાર ઈરાદાપૂર્વક ભંગ કરે। એકવાર કરે તો આપણે મોટાભાગે એને ભૂલ સમજીને દૂર કરવા સામાન્ય રીતે જતું કરવામાં આવે છે, પણ શરતો જે નિયમો છે
એનો વારંવાર અને એ પણ ઈરાદાપૂર્વક ભંગ કરે ત્યારે આમાં ભાગીદારો વચ્ચે અસમંજસ ઉદ્ભવે છે અને ત્યાં કોર્ટ દ્વારા એનો નિકાલ કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. એટલે કોઈ ભાગીદાર જ્યારે ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક અને એ વારંવાર જ્યારે ભંગ કરે છે ત્યારે એનું વિસર્જન ભાગીદારી પેઢીના અદાલત દ્વારા કરવામાં આવે છે. નંબર છે 5, કોઈ ભાગીદાર પોતાનો હિસ્સો, પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય કોઈ વ્યક્તિને ભાગીદારોની સંમતિ વગર વેચી દે. એટલે કોઈ ભાગીદાર પોતાનો સંપૂર્ણ હિસ્સો, એટલે કે પોતાનો જે ભાગ છે ધંધાની અંદર, એ સંપૂર્ણ હિસ્સો અન્ય વ્યક્તિને અન્ય ભાગીદારોની કોઈપણની સંમતિ લીધા વગર, અથવા ભાગીદારો જેટલા છે એ ભાગીદારોની કોઈપણ સંમતિ વગર બહારના વ્યક્તિને અથવા ત્રાહિત પક્ષને અથવા કોઈ વ્યક્તિને જ્યારે વેચી દે છે ત્યારે આવી રીતે કોઈ સંમતિ વગર વેચવામાં આવે ત્યારે પણ અદાલત દ્વારા વિસર્જનના સંજોગો ઉદ્ભવે છે. એટલે કે કોઈ ભાગીદાર પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર બહારના કોઈ વ્યક્તિને અથવા ત્રાહિત પક્ષને જ્યારે વેચી દે છે ત્યારે પણ અદાલત દ્વારા વિસર્જન કરવામાં આવે છે. મુદ્દા નંબર છે 6, પેઢી સતત ખોટમાં ચાલતી હોય અને ખોટ સિવાય ચાલે તેમ ન હોય ત્યારે, તો પેઢીમાં હંમેશા સતત ખોટ જ થતી હોય જ્યારથી ચાલુ થઈ ત્યારથી અથવા અમુક વર્ષોથી સતત ખોટ જ થાય છે અને ભવિષ્યમાં પણ એવા જ સંજોગો છે કે જેમાં સતત ખોટ જ થવાની છે. આવા સંજોગોમાં આવી પેઢી રાખવી, ચાલુ રાખવી ધંધા માટે અને ભાગીદારો માટે અને દેશ માટે પણ યોગ્ય છે નહીં. આવા સંજોગોમાં અદાલત દ્વારા વિસર્જન કરવું યોગ્ય ગણવામાં આવે છે. એટલે કે પેઢી સતત ખોટ કરતી હોય અને ભવિષ્યમાં પણ સતત ખોટમાં જ ચાલી શકે એમ હોય, નફા થવાની કોઈ શક્યતા રહેલી નથી, આવા સંજોગોમાં અદાલત દ્વારા પેઢીનું વિસર્જન કરવામાં આવે છે. હવે મુદ્દા નંબર 7, અદાલતને ઉપરના સંજોગો સિવાય અન્ય કોઈ રીતે વિસર્જનના સંજોગો ઉદ્ભવે તેમ લાગે ત્યારે વિસર્જનનો હુકમ કરી શકે છે. અદાલતને ઉપરના જે 6 સંજોગો આપેલા છે એ 6 સંજોગો સિવાય કોર્ટને એવું લાગે કે આ અન્ય કોઈપણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવું યોગ્ય છે તો અદાલત પોતે પોતાની રીતે વિસર્જન અંગેનો કોઈપણ પેઢીને હુકમ કરી શકે છે. પણ એના માટે કાયદાકીય નીતિ નિયમોનું યોગ્ય પાલન કરીને વિસર્જન કરવામાં આવે છે. એટલે આ હતા અદાલત દ્વારા વિસર્જનના કુલ 7 સંજોગો. ફરીથી
कोई जरे कोई भागीदार अस्थिर मगजनो बने एट्ले कि कोई भागीदार पोतानी कार्य करवानी क्षमता गुमावी बेसे त्यारे अस्थिर मगजनो थाय तो ए संजोगों में अदालत द्वारा विसर्जन थाय छे। बीजू कोई भागीदार पोतानुं कार्य करवा अशक्तिमान बने एट्ले कि पोतानी फरज बजावा शक्तिमान न बने त्यारे पण पेढ़ीनुं अदालत द्वारा विसर्जन थाय छे। त्रीजू आपणुं कोई भागीदार पेढ़ीना धंधाना हितनी विरुद्ध वारंवार कार्य करे विरुद्ध कार्य करे तो एवा संजोगों में पण अदालत द्वारा विसर्जन थाय छे। चौथुं कोई भागीदार धंधानी शर्तोनो इरादापूर्वक वारंवार भंग करे त्यारे पण अदालत द्वारा विसर्जन थाय छे। पांचमो तो कोई भागीदार पोतानो संपूर्ण हिस्सो अन्य भागीदारोनी संमति वगर ज्यारे अन्य कोई व्यक्ति ने अथवा बहारना व्यक्ति ने अथवा त्रयित पक्ष ने वेची दे एवा संजोगों में पण धंधानुं अदालत द्वारा विसर्जन थाय छे। नंबर छ पेढ़ी सतत खोटमां चालती होय अथवा खोट सिवाय चाली सके तेम न होय एवा संजोगों में पण अदालत द्वारा विसर्जन थाय छे। अने सातमुं हतुं ऊपरना छ संजोगों सिवाय अदालतने एवो संजोग लागे कि जेमां पेढ़ीनुं विसर्जन करवुं देशना हितनुं छे तो एवा संजोगों में पण कोर्ट हुकम करी शके छे। तो आ हता अदालत द्वारा विसर्जन। हवे अगाउनी टूंक नोंध आपणे अगाउना लेक्चरमां शीखीशुं। नमस्कार।